વિદ્યાર્થી મિત્રો નમસ્તે, જય શ્રી કૃષ્ણ. આજે આપણે ધોરણ 7માં કાવ્ય 11 જનની સમજીએ. મીઠા મધુ ને મીઠા બેહુ લારેલું, જનની, જનની એટલે માતા. આ કાવ્યના કવિ છે બોટાદકર. કવિ બોટાદકરનો જન્મ 1870માં થયો હતો. તેમનું મૃત્યુ એટલે કે તેમનું અવસાન 1924માં થયું હતું. કવિ બોટાદકર દામોદર, એમનું પૂરું નામ દામોદર ખુશાલદાસ બોટાદકર હતું. તેમનો જન્મ ભાવનગર જિલ્લાના બોટાદબાગ ગામમાં થયો હતો. તેમણે માત્ર 6 ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો, છતાં સંસ્કૃત ભાષા ઉપર એમનું સારું એવું પ્રભુત્વ રહ્યું હતું. એમનું મુખ્ય સર્જન કવિતા ક્ષેત્રે રહ્યું છે. રાસત રંગીણી, કલ્લોલિની, સ્રોસ્વિની, નિર્જરિણી, સૈવિલિની વગેરે તેમના મહત્ત્વના કાવ્ય સંગ્રહો છે. આ કવિએ પ્રકૃતિ અને ગૃહજીવનની ભાવનાના સુંદર કાવ્યો આપ્યા છે. એવો યોગ્ય રીતે સૌંદર્યદર્શી કવિ તરીકે ઓળખાય છે. જનની ગુજરાતી ભાષાનું એક નોંધપાત્ર કાવ્ય છે. માતાના પ્રેમની તોલે બીજા કોઈનો પ્રેમ આવતો નથી એ મુખ્ય ભાવની આજુબાજુ આ રચના ગૂંથાય છે. કાવ્યનું લઘુમાધુર્ય અનેરું છે. સંસ્કૃત કવિઓએ પણ માતૃપ્રેમને સ્વર્ગના પ્રેમથી ચડિયાતો લેખ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, જનની, જનની એટલે માતા, આ કાવ્યનો પ્રકાર છે ઉર્મિ ગીત. તો આ કાવ્યની અંદર જનની એટલે કે માતા, માતાના પ્રેમની સરખામણી ચંદ્ર સાથે, નદી સાથે કરવામાં આવી છે. તો આ કાવ્યની અંદર કવિ બોટાદકર એમ કહે છે કે મીઠા મધુ ને મીઠા મેહુ લારેલું, એટલે માતાની સરખામણી મધ અને મેઘ જળથી પણ ચડિયાતી ગણવામાં આવી છે. મીઠા મધુ ને મીઠા મેહુલા રેલોલ, એથી મીઠી છે મોરી માત્રે, જનનીની જોડ સકી નહીં જડે રેલોલ. કવિ બોટાદકર એમ કહે છે કે માતાનો પ્રેમ મધ અને મેઘ જળથી પણ મીઠો છે. એની જોડ આપણે દુનિયામાં ગોતવા જઈએ, શોધવા જઈએ તો મળી શકે તેમ નથી. એટલે કે ટૂંકમાં માતાના તોલની જોડે બીજાનો કોઈના પ્રેમની સરખામણી આપણે કરી શકતા નથી. પ્રભુના પ્રેમતણી પૂતળી રેલોલ, જગથી જુદેરીની જાત રે, જનનીની જોડ સકી નહીં જડે રેલોલ. તો કવિ બોટાદકર એમ કહે છે કે ભગવાને, પ્રભુને, પ્રભુએ બનાવેલી એ સરસ મજાની પ્રેમની પૂતળી છે, જગથી જુદેરીની જાત, જગતની અંદર એની જાત છે, એ બધા કરતાં જુદેરી કે અનેરી છે. આવો એ માતાનો પ્રેમ આપણે કોઈની તોલે કરવા જઈએ તો થઈ શકે તેમ નથી. અમીની ભરેલીની આંખડી રે લોલ, વહાલના ભરેલ એના વેણ રે, જનનીની જોડ સકી નહીં જડે રે લોલ. તો અહીં કવિ બોટાદકર એમ કહે છે કે માતાની આંખો છે એ અમીથી એટલે કે અમૃતથી ભરેલી છે. એના જે શબ્દો છે, વહાલ છે, એના શબ્દોની અંદર વહાલ ભરેલું છે. અને માતાના વેણ આપણને વહાલા લાગે છે. માતાના પ્રેમનો કોઈની સાથે આપણે સરખામણી કરી શકતા નથી. હાથ ગૂંથેલ એના હીરના રેલોલ, હૈયું હેમંત કેરી હેલ રે, જનનીની જોડ સકી નહીં જડે રેલ. એટલે કે માતાના હાથની સરખામણી હીર સાથે કરવામાં આવેલી છે. હીર જેમ મુલાયમ હોય છે એમ માતાનો હાથ પણ મુલાયમ હોય છે. એટલે હૈયું હેમંત કેરી હેલ રે, માતાના હૈયાની સરખામણી હેમંત ઋતુ સાથે કરવામાં આવી છે. એટલે કહે છે જનનીની જોડ સકી નહીં જડે રે લોલ. એટલે કે માતાને આ તોલ, માતાના પ્રેમનો તોલ બીજા સાથે કરવા જઈએ તો થઈ શકે તેમ નથી. દેવોને દૂધ એના દોહેલા રે લોલ, શશીએ સિંચેલ એની શોડ રે, જનનીની જોડ સકી નહીં જડે રે લોલ. તો કહે છે કે દેવોના દૂધ પણ માતા માટે દોહેલા એટલે કે દુર્લભ છે. શશીએ સિંચેલ એની સોડ રે, શશી એટલે કે ચંદ્ર, ચંદ્રએ એની સોડ એટલે કે એનો ખોળો સિંચેલો છે. માતાની પ્રેમની સરખામણી બીજા સાથે થઈ શકતી નથી. જગનો આધાર એની આંગળી રેલોલ, કાળજામાં કંઈક ભર્યા કોડ રે, જનનીની જોડ શકી નહીં જડે રેલોલ. કે જગનો આધાર એટલે કે માતાના આધાર જે હોય છે, આંગળી હોય છે નાનું બાળક,
જ્યારે ચાલતા શીખે છે એટલે માતાની આંગળી પકડી અને ચાલે છે અને માતાના કાળજાની અંદર એના હૃદયની અંદર કઈક ખોડ એટલે કે ઉમંગ ભરેલા હોય છે કે મારું બાળક મોટું થશે હું એને શાળાએ મૂકવા જઈશ અને કેવું લાગશે ભણી ગણી અને મોટો થશે સારી નોકરી કરશે એટલે માતા પોતે આવા આવા વિચારો ધરાવે છે ચિતડું ચડેલ એનું ચાકડે રેલો પળના બાંધેલ એના પ્રાણ રે જનનીની જોડે સખી નહીં જડે રેલો એટલે કે માતાના ચિતડું હોય છે મન હોય છે એ જુદા જુદા વિચારોમાં ખોવાયેલું હોય છે પળના બાંધેલ એના પ્રાણ રે ઘડીકમાં એના પ્રાણ જતા રહે તો પણ આપણને ખબર પડતી નથી જેને માતા ન હોય એને ખબર પડે કે માં વિનાની આ દુનિયા કેવી લાગે છે એટલે કે છે કે જનનીની જોડે સખી નહીં જડે રેલો માતાનો પ્રેમ બીજા સાથે સરખામણી કરીએ તો થઈ શકે એમ નથી મૂંગી આશીષ ઉરે મલકતી રે લો લેતા ખૂટે ન એની લાણ રે જનનીની જોડે સખી નહીં જડે રેલો તો કે માતા ગમે તેવા કષ્ટો વેઠીને પણ પોતે મૂંગી રહે છે અને આપણને વહાલ કરતી રહે છે આવી માતાના પ્રેમની સરખામણી દુનિયાના બીજા કોઈ સાથે થઈ શકતી નથી ધરણી માતાએ હશે ધ્રુજતી રે લોલ અચળા આચુક એક માય રે જનનીની જોડ સકી નહીં જડે રે લોલ કવિ બોટાદકર એમ છે કે માતાની સરખામણી ધરતી સાથે કરવામાં આવી છે એટલે કે ધરતી માતા તો ક્યારેય ધ્રુજતી હશે એટલે કે એવી જ રીતે આપણી માતા ક્યારેય આપણા પર કોપાયમાન થાય છે ગુસ્સે થાય છે પણ થોડી વારમાં માતાના મનની અંદર ગુસ્સો હોતો નથી અને એ પહેલાંની જેમ આપણને વહાલ કરી અને બોલાવે છે માતાનો પ્રેમ દુનિયામાં કોઈની સાથે સરખામણી થઈ શકે તેવો નથી ગંગાના નીર તો વધે ઘટે રેલો સરખો એ પ્રેમનો પ્રવાહ રે જનનીની જોડ સકી નહીં જડે રેલો કવિ બોટાદકર એ માતાના પ્રેમના પ્રવાહને ગંગા નદી સાથે સરખાવે છે એટલે કે ગંગા નદીના પ્રવાહની અંદર વધઘટ થયા કરે છે પણ માતાના પ્રેમની અંદર ક્યારેય વધઘટ થતી નથી વર્ષે ઘડી કવ્યું વાદળી રેલો માળીનો મેઘ બારે માસ રે જનનીની જોડ સકી નહીં જડે રેલો એટલે કે આકાશની અંદર વાદળી હોય છે એ વાદળી વર્ષીને ચાલી જાય છે પરંતુ માતાનો જે પ્રેમ હોય છે એ બાળક ઉપર એક સરખો ને સરખો રહે છે માતાનો પ્રેમ દુનિયામાં કોઈની સાથે સરખામણી કરીએ તો થઈ શકે તેમ નથી ચડતી ચંદાની દિશે ચાંદની રેલો એનો નહીં આત્મે ઉજાસ રે જનનીની જોડ સકી નહીં જડે રેલો એટલે કવિ બોટાદકર એમ કહે છે કે આકાશની અંદર જે ચંદ્ર હોય છે એ ચંદ્ર રાત્રે અજવાળો આપે છે એનો ક્યારે ઉજાસ આથમતો નથી એવી જ રીતે માતા હોય છે માતાનો પ્રેમ બારે માસ આપણને એક સરખો રહે છે એટલે વિદ્યાર્થી મિત્રો તમે આ કાવ્ય સમજ્યા એટલે કાવ્ય ઉપરથી આપણને એવી ખબર પડે કે આપણે આપણી માતાને ક્યારે પણ હેરાન કરવી જોઈએ નહીં માતા જ્યારે ઘરમાં ન હોય ત્યારે આપણને એકલવાયું લાગે છે માતા વગર આપણે 10-15 મિનિટ પણ રહી શકતા નથી આપણે ક્યાંક બહારગામ ગયા હોય તો તરત જ આપણને આપણું ઘર યાદ આવે છે આપણી માતા યાદ આવે છે આપણે આપણી માતાને અનેક પ્રશ્નો પૂછીએ છીએ અને ત્યારે આપણને શાંતિ મળે છે માતા પોતે 9-9 મહિના એના ઉદરમાં રાખી અને ઘણી બધી યાતનાઓ ભોગવી અને આપણને જન્મ આપે છે અને એ જ માતાને આપણે જ્યારે મોટા થઈએ છીએ ત્યારે ઘણા દુનિયાની અંદર અનાથ આશ્રમમાં જઈ મૂકી આવે છે તો વિદ્યાર્થી મિત્રો તમારે કોઈ દિવસ તમારી માતાને દુઃખ આપવું જોઈએ નહીં અને માતાને પ્રેમ દુનિયામાં ક્યાંય મળી શકે તેમ નથી એટલે આપણી માતાની આજ્ઞાનું આપણે પાલન કરવું જોઈએ હવે આપણે જોઈએ અભ્યાસ તો અભ્યાસની અંદર પ્રશ્ન એ નીચે આપેલા વિકલ્પોથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો જવાબ લખો પહેલું જનનીની જોડ સકી નહીં જડે રેલો એટલે તેમાં આવશે માતાનો બીજો કોઈ વિકલ્પ નથી બીજું માળીનો મેઘ બારે માસ એટલે તેનો જવાબ આવશે માતાનો પ્રેમ કાયમ મળે જ છે ત્રીજું છે માતાના પ્રેમ કેવો હોય છે તો માતાનો પ્રેમ એક સરખા પ્રવાહ જેવો હોય છે પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો પહેલું માતાને શાનાથી મીઠી ગણવામાં આવી છે માતાને મધ અને મેઘ જળથી પણ મીઠી ગણવામાં આવી છે માતાની આંખ શાનાથી ભરેલી છે તો માતાની આંખ અમીથી એટલે કે અમૃતથી ભરેલી છે ત્રીજું માતાના વેણ કેવા છે તો માતાના વેણ વહાલથી ભરેલા છે ત્યારબાદ ચોથું માતાના કાળજામાં શું રહેલું છે તો માતાના કાળજાની અંદર અનેક કોડ એટલે કે ઉમંગ રહેલા
હોય છે. પાંચમું, કોનો પ્રેમ પ્રવાહ એક સરખો છે? તો માતાના પ્રેમનો પ્રવાહ એક સરખો છે. ત્યારબાદ સ્વાધ્યાય અને અભ્યાસ એ વિદ્યાર્થી મિત્રો તમારી નોટબુકમાં લખશો, અને સાથે સાથે માતૃપ્રેમ વિશે નિબંધ પણ લખશો અને થોડા ઘણા વાક્યો પણ લખશો. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.